વા 6 વાગ્યાની અપડેટ. ને એઝ વી કેન સી ટોટલી આઉટ ઓફ કંટ્રોલ વસ્તુ. ખબર નહીં શું થાય છે. એ ગાય વોટ્સઅપ ગાય, સો વન્સ અગેન વેલકમ ટુ ધ બ્લોગ. આજે એટલે અમારે ગામ જવાનું હતું, ગામમાં થોડું કામ હતું. કામ તો હવે થાય એવું લાગતું નથી, કારણ કે અમે રસ્તાની વચ્ચે નીકળ્યા ત્યારે વરસાદ નહીં હતો. સુરતથી નીકળ્યા ત્યારે સચિન સુધી વરસાદ નહીં હતો, અને પછી ખબર નહીં એને હું થઈ ગયું વરસાદને. વરસાદ બી ગમે તેમ પડતો છે, વીજળી બી ગમે તેમ પડતી છે, અને અમારા બૂટ બી ભીના થઈ ગયા, કારણ કે મંદિરે એક જગ્યાએ ઉતરવાનું હતું ને, તો એમાં બહાર ઉતર્યા ત્યારે વરસાદ નહીં હતો, અને જેવા બહાર આવ્યા અંદર મંદિરમાંથી જઈને એટલે બધું ભીનું થઈ ગયું. અને હવે અહીંયા જોઈએ હવે શું થાય છે. સચિન પાયને પછી એટલું બધું કોરું હતું ને, પછી ખબર નહીં શું લાગ્યું, એટલે ડબાડબ 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 એટલો વરસાદ છે ને. હવે ખેતરે જવાના બી લોચા છે કે જવાય કે નહીં, કારણ કે અહીંયા તો ગમે તેમ પાણી બી ભરાયેલા છે, વીજળી બી પડતી છે. એટલે હવે જોઈએ આગળ જઈને શું થાય ને શું નહીં થાય. હજુ ચોખડ ગામ પાસે છીએ અમે, ચોખડ ગામ નહીં, ચોખડ ગામ પરથી તો આવ્યા અમે લોકો. ઓલમોસ્ટ મરોલી પહોંચી ગયા છે, અને મરોલી બી વરસાદ એટલો બધો છે ને કે આગળ શું છે કંઈ ખબર નહીં પડતી. વાઇપર ફૂલ સ્પીડ તો નહીં ચાલતું, પણ ચાલે છે. ને એક સેકન્ડ ફોન આવે છે, એનો ફોન લેવા અને પછી વાત કરો. આજે ઓલરેડી રેડ એલર્ટ હતું કે ઓરેન્જ એલર્ટ હતું એવું હતું, પણ હવે આપણે કાં આવે એક દિવસ આગળને હાચી માનીએ, કારણ કે એવું કહીએ કે બહુ વરસાદ પડવાનો જેથી પડે નહીં. મેં એમ અમને નીકળી પડ્યા, અને અહીંયા હાલત બગડી ગઈ. જતી વખતે ફૂલ પાણી ભરાઈ જવાના જેવું લાગે છે. અને બીજું ઉકાઈમાંથી બી 1.5 લાખની ઉપર પાણી જોડે છે, એટલે હવે તાપી બી જોવા જવી પડે, કારણ કે એ તો આપણો ધર્મ કહેવાય કે તાપીમાંથી જ્યારે પાણી જોડે ત્યારે આપણે સુરતવાળા સૂતી પહેલાં નાવડી હવારે જતા રહી, એટલે એ બી જોવા જવું પડે. પછી જોઈએ વરસાદ સપ્ટેમ્બર પતવાનો તો બી ગમે તેમ પડે છે. નવરાત્રી તો જો દિવાળી સુધી વરસાદ પડે એવું લાગતું છે હમણાં સુધી. ફસાઈએ નહીં, નમસ ખાલી એ જ જોવું છે. ચાલો તમને પછી જીવે છે કે બ્રિજ જલ્દી ચાલુ કરે ને આ લોકો તો સારું. અહીંયા નીચેથી આખો ફરીને આવવા આવવામાં ને આ રસ્તો બી નીચેને એવો થઈ ગયેલો છે ને, હાલત બગડી ગયેલી છે. ટીચર અહીંયા રહેતા લોકો એ તો રોજ અહીંયાથી જવાનું, એ લોકો બી કહેતા હોય ગાર્ડ દેતા હોય કે ભાઈ બ્રિજ ચાલુ કરો હવે તો, એ તો અમે જાતે ચાલુ કરી દેવું. વચ્ચેનું બાકી હતા એટલે હજી બાકી. આગળથી મજૂરા ગેટના રસ્તાની યાદ અપાઈ દીધી. કેવું છે તમારે? ફૂલ વરસાદની આજે સૂર્યપ્રકાશ બી નીકળ્યો, સેક્સી રેઇન એવું કે ને તો ચાલે. આ બાજુ તડકો ને આ બાજુ ફૂલ વરસાદ ચાલુ જ છે. છત્રી બી છે જ મારી, રાજુભાઈ તો અંદર ગાડીમાં બેસી ગયા છે, મારે ત્યાંથી જવાનું છે. વરસાદ ઓછો થયો છે પણ અંદર જવા એવું લાગતું નથી. જો બધા એટલે અહીંયા બહાર જ ઊભા રહેલા છે, અને ખમણ લાવેલા છે, તો હું ને રાજુભાઈ અહીંયા ખમણ ખાઈ લઈએ. કારણ કે મરોલી આવ્યા ને ખમણ નહીં ખાય તો પછી ખમણને બી ખોટું લાગે, મરોલીને બી ખોટું લાગે. એટલે ખમણ તો ખાવા જ પડે, ને પાછું એટમોસ્ફિયર આવું બધું કીધું એટલે આમાં પાછું વરસાદ બી વધી ગયો. હવે એટલે અંદર ફટફડફડ કરતું એટલું પાણી આવે છે, અને ભાઈ અંદર ત્યાં સુધી જતા સુધીમાં હું તો 6-1 ફૂટ જેટલો અંદર ખૂંપી જવા, એટલે જવા એવું લાગતું નથી. એટલે કંઈ નહીં, દૂરથી આપણા ખેતરને ધરતી માતાને વંદન કરીને આપણે નીકળીએ. બીજી એક જગ્યાએ જવાનું છે, એ પતાવીને બેક ટુ હોમ. આ બાજુ જો ફૂલ, એઝ આઈ સેડ, મરોલીનો ફેમસ ખમણ, નવો એટમોસ્ફિયર. એટલે ગાડીમાં બેહીને તો ખાવાની મજા જ નહીં આવે, બહાર બેહીને જ ખાવા પડે. વરસાદ બી થોડોક અમારી રીતે ઓછો થઈ ગયો કે અમે આમ ખમણને એમ શાંતિથી ખાઈ શકીએ. કામ કરવા આવેલા પણ અહીંયા મજા ખાઈ ગયા અમારી લોકો. હજુ ભાઈ ખમણ ખાડે 50 રૂપિયાનો અમે ખમણ લઈ આવેલા છે, આ બધા અમે ઝાપટી જવાના છે, ઘરે જઈને ખાવાના નથી. ચાલો રાજુભાઈ ચાલો લાગુ પડો. હજુ ભાઈ ખમણ ખાડે 50 રૂપિયાનો અમે ખમણ લઈ આવેલા છે, આ બધા અમે ઝાપટી જવાના છે, ઘરે જઈને ખાવાના નથી. ચાલો રાજુભાઈ ચાલો લાગુ પડો. અમારી ગણપતિની માટી જે અહીંયા અલગ અલગ ખેતરમાં નાખવાની છે. આ છે બીલીપત્ર, અને આ બે છે જમરૂક. તે બે નોટ જમરૂક, દાડમ છે મહારાષ્ટ્રની કલમ છે, તે અહીંયા રોપવાની છે. ગણપતિ બાપુ ઓલમોસ્ટ 5:30 વાગ્યા છે, અને અહીંયા એવું અંધારું થઈ ગયેલું છે આપણે અહીંયા સુરતમાં કે સાલું ખબર નહીં પડતું કે આપણે કાં ઊભા રહેલા છે.
સાડા પાંચ વાગે ને વરસાદ તો જોઈએ, ઢવાઢપ ઢવાઢપ આવે છે. મેચ તો કેન્સલ જ છે બે દિવસ સુધીની, ને પણ આ તો સારું રાત્રે બી ગમે તેમ વરસાદ પડે એવું લાગે છે. ને હવે આપણે હા તા પાણી જોવા જવાનું હતું, તે હવે રાત્રે જોવા જવાય કે નહીં એ બી બહુ મોટો સવાલ છે. કારણ કે 1.5 લાખની ઉપર 1.75 જેટલું પાણી છોડવા માંડેલું છે. પણ આ જે રીતનો વરસાદ પડતો છે એ રીતનું તો એવું લાગે કે ઘરે બેસીને ભજીયા ખાવા પડે, કાં તો કશેથી મંગાવીને પકાવ ખાઈ લેવું પડે. ખાવા જવાની તો બહુ ઈચ્છા થાય છે બહાર, કે ઈંડા બીંડા કંઈ દબાડી આવીએ. પણ આ વરસાદ જોઈને એવું લાગતું નથી કે આપણે હાફ ફ્રાય જો મંગાવું તો હાફ ફ્રાયમાં પેલી પાણી વધારે આવે, પાણીમાં બનાવીને આવે તેલ કરતાં. અને જો નહીં આ એટલું આમ અંધારું ઘેરાયેલું એટલે તો આય હાય 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 હાય. ઓકે, તો નેક્સ્ટ અપડેટ એ છે કે અલગ અલગ એરિયામાં બહુ વધારે પડતો વરસાદ છે, ને અમુક જગ્યાએ પાણી બી ભરાઈ ગયા છે. અને આ જે રીતની વરસાદની ઇન્ટેન્સિટી છે ને તે જોતા એવું લાગે છે કે આખી રાત વરસાદ પડે. ને બીજી એક એટલે આમ શું કહેવાય, આમ એટલે ડેન્જરસ વાત કહેવાય કે આમ ચિંતાદાયક વાત એ કહી શકાય કે ઉપકાઈમાંથી જે પાણી છોડે છે ને એ જો પાછળથી બેક મારવાનું ચાલુ થાય ને ભરતીને લીધે તો હાલત બગડવાની છે. કારણ કે તો પછી આ પાણી બી નહીં નીકળે, ઉપરનું પાણી આવે તે બી છે, ખબર નહીં હવે શું થાય. કારણ કે બે દિવસ સુધી તો જબરજસ્ત વરસાદની આગાહી છે, એમ તો આપણે આગાહીને કોઈ દિવસ આમ સિરિયસલી નહીં લેતા, પણ આ જે ઓરેન્જ ને યલો એલર્ટવાળી આગાહી હતી ને એણે ખરેખર હાલત બગાડી નાખી વરસાદ. 6:15 વાગ્યાની અપડેટ, ને એઝ વી કેન સી ટોટલી આઉટ ઓફ કંટ્રોલ વસ્તુ. ખબર નહીં શું થાય છે, ચિંતા થાય છે. બહાર એટલા બધા લોકો હોય, એટલા બધા પ્રાણીઓ હોય, કૂતરા ને બધા. મારા ઘરમાં તો મેં અંદર મેં 3 કૂતરાને અંદર રાખેલા છે કે એ લોકો બિચારા રહે, પણ ધીસ ઇઝ વે આઉટ ઓફ કંટ્રોલ. પક્ષીને એ લોકો પોતાના માળામાં ને એ બધું હશે. આ વધારે પડતો વરસાદ છે, લાઈક વરસાદને આપણે એન્જોય બી કરીએ છીએ, પણ આ જે હમણાંનો વરસાદ છે ને ઇટ્સ નોટ ગુડ, ટોટલી નોટ ગુડ. આઈ હોપ તમે લોકો બી ઘરમાં હો, અને ઘરમાં નહીં હોય તો ઘરમાં પહોંચી ગયા હશો સેફલી. હા, સફર ઘરે રહો બસ, એ જ કેવું છે. વરસાદ તો એક્સપેક્ટ બી નહીં કરેલો હતો, કારણ કે હું 4 વાગે એક્સરસાઇઝ કરવા નીકળો ને ત્યાં ફૂલ તડકો હતો. અને સવારે બી અહીંયા વરસાદ નહીં હતો, મોરોલીની એ સાઈડ વરસાદ હતો. પણ આ તો પછી જ્યાં જો એક્સરસાઇઝ પતાવીને નીકળ્યો ને 5:15-6 બાજુ કાંથી પછી હાલત બગાડી કાઢી. એક્સપ્રેશન જ નથી કે આમાં હું બોલીએ ને હું નહીં બોલીએ, વધારે પડતું છે. 7:30 વાગ્યા, 7 વાગ્યા વરસાદ ઓછો થયો, પણ પેલી આપણા સુરતીઓના પેલી ખાલી જગ્યામાં ચૂડ હોય ને એટલે આપણે બી બહાર નીકળ્યા કે જોઈએ કે ભાઈ કેટલું કાં પાણી ભરાયું છે ને કામ તેમ. એક ચા પીવા બીજી બસ, એટલે અમે અમારા ફૂટબોલવાળા દોસ્તાર જે હિતુ ને એ બધા આદત લોકોએ નક્કી કર્યું કે ચાલો ચા બા પી આવીએ, આમ તેમ જોઈ આવીએ કેમ છે ને આમ છે. એટલે ચાલો, મેં કીધું કે ઓલવેઝ રેડી વી આર, ભલે આપણને ઘરેથી ગાળા પડે કે કશે બહાર નહીં જવાનું. મમ્મી બસ આવ્યો 10 મિનિટમાં આવ્યો, 10 મિનિટની 1 કલાક કાં થઈ જાય ખબર નહીં પડે. એટલે બસ જાઉં છું ચા બા પીએ ને પછી બેક ટુ હોમ. આજે તો ચેમ્પિયન્સ લીગ બી છે પાછી. એટલી ગાળા ગાળી કરે છે કારણ કે લાઈક કેમેરાની સામે આવું ગમતું નથી. ખૂબ જ શરમાળ પ્રકૃતિના માણસ છે, વ્યક્તિ છે, વ્યક્તિત્વ એમ ભલભલી વસ્તુ દીપાવી કાઢે એવું છે વ્યક્તિત્વ. આખો દિવસ હિમેશ રેશમિયાની જેમ ટોપી કાઢીને ફરે છે ભલભલા. છોડો એ વાત નહીં કરવી, ફૂટબોલની વાત નહીં કરવી આપણે. કે હિતેશ ફૂટબોલ આ લોકો કોઈ રમતું નથી, એમ તો પહેલાં રમતા હતા. અને આજે ખાલી કરવાનું છે કારણ કે જાય છે કેનેડા. કેટલા રૂપિયા જોઈએ છે? 10 રૂપિયા. 10 રૂપિયા નથી એટલા બધા, આજે ખાઈને પરવારી ગયા છે ને કે કઈ છે નહીં. 5 રૂપિયા 10-10 રૂપિયા આરું આજે અમારે સંઘર્ષ કરવો પડે છે કારણ કે વરસાદ જે રીતનો રહ્યો છે ને આ માણસ એટલા શરમાય છે મારી સામે બેઠેલા. આમ જોશો જરા મારી ફૂટબોલ ટીમમાં આ પ્રકારના હવે બહુ બધા નંગ પ્લેયર ભરેલા છે, એમાં અમુક તો ઓલરેડી કેનેડામાં છે. ચેતનનો ખાસ દોસ્તાર સેવું કરીને. ચેતન સેવ વિશે 2 શબ્દ. એટલે બસ ચા પીને હવે પાછા અમે ઘરે જશું. આ ભાઈ જશે કેનેડા, જશે કેનેડા હવે ભણવા જાય કે નહીં એ તો હવે એ જાતે જ કહે. પણ ફાઇનલ અપડેટ, 11:30 જેવા રાતના વાગ્યા છે ને હજુ બી વરસાદ જોરમાં ચાલુ થયો છે. વચ્ચેનો રોડ થોડો ટાઈમ હતો ને 7:30 થી લગભગ 9:30 જેટલો, તેટલી તે વખતે વરસાદ ઓછો થયેલો.
પણ આ હવે પાછો વૈધો છે ને ખબર નહીં હવે શું છે. તો બસ આજના વ્લોગ માટે આટલું જ, આટલું જ એટલે બહુ બધો વરસાદ. તો આપણે આવતીકાલે ફરી પાછા મળીશું, હોપફુલી વરસાદ ઓછો થયેલો હશે ને બહાર કશે જવાશે, કામ બામ પતાવાય. બસ આવી રીતે વ્લોગ જોતા રહેજો. ને રવિવારનો ક્રિકેટનો વ્લોગ મેં થોડો લીધેલો છે, એમ તો બહુ ઓછા લોકો રમેલા, પણ એ આના પછી મૂકે, રવિવાર સૌથી પહેલાં મૂકે એના પછી. તો ચાલો આપણે ફરી પાછા કાલે મળીશું, ત્યાં સુધી જય હિન્દ જય શ્રી કૃષ્ણ, દુઆ મેં યાદ ને ગણપતિ બાપ્પા.